નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝના વિશેષ કાર્યક્રમ અતિથિમાં બધાનું સ્વાગત છે. દર્શક મિત્રો, અતિથિ એટલે કે એવો કાર્યક્રમ કે જેની અંદર વિશિષ્ટ વ્યક્તિત્વને અમે આમંત્રણ આપીએ છીએ, અને એવા વિશિષ્ટ વ્યક્તિત્વ, એવા વ્યક્તિઓ કે જેને મળવાની આપને પણ ઈચ્છા હોય છે અને સ્વાભાવિકપણે અમને પણ હોય છે. દર્શક મિત્રો, આજે એક એવા વ્યક્તિને આપણે મળવા જઈ રહ્યા છે કે જેમણે ફક્ત ગુજરાતનું જ નહીં, એક ગુજરાતી તરીકે ફક્ત ગુજરાતમાં તેમનું નામ નહીં, સમગ્ર હિન્દુસ્તાનમાં નહીં, પરંતુ વિશ્વભરમાં જેમણે એક ગુજરાતીઓને અલગ સ્થાન અપાવ્યું છે. અને જ્યારે પણ ગુજરાતી ટોપ 5 ગુજરાતી કે જેમણે સ્પેશિયલ અચીવમેન્ટ કર્યું છે એની વાત આવે ત્યારે આમને તો ભૂલી જ ન શકાય. ક્યાંક હિન્ટ મળી ગઈ હશે આપને. દર્શક મિત્રો, હું વાત કરી રહ્યો છું એ જ વિશ્વ વિખ્યાત જાદુ સમ્રાટ કેલાલ અને જુનિયર કેલાલ. સ્વાગત છે આપનું. દર્શક મિત્રો, આપે જોયું તે પ્રમાણે કે જાદુથી બધાને હેરત પમાડનાર આ બે મહાન જાદુગરો કેલાલ અને જુનિયર કેલાલે આજે અમને પણ ચકમો આપી દીધો, સ્વાભાવિક પણ આપને પણ. કેલાલ સાહેબ, સૌથી પહેલા તો મારો એ સવાલ છે આપને કે એક વોરા ફેમિલીમાં જન્મ લીધો, ક્યારે પણ વાત નીકળે તો ધંધાની વાત આવે કે દીકરો કરે તો ધંધો કરે, ને એવો ધંધો કરે કે જે જિંદગી પર ક્યારે તકલીફ ના પડે એવું કોઈ પણ સ્વાભાવિકપણે આપના જે પણ ખાનદાની બિઝનેસ હશે તેની અંદર આવું વિચારાતું હશે. પણ આ જાદુનો ધંધો ક્યાંથી પકડ્યો હવે? હું તો એમ કહીશ કે ઉપરવાલાની કોઈ દેન હોય જી, કે ભલે તું આ વેપારીનો દીકરો છો પણ તને એક મહાન જાદુગર બનાવીશ, એ ઉપરવાલાનો સંકેત વગર આ કદી બનતું નથી. આ અને સંકેત એટલે કે બિલકુલ જે પણ ક્રેડિટ છે આપ એ ઓલ માઇટી ને આપવા માંગો છો. ઉપરવાળો સૌથી મોટો જાદુગર છે, એને તો આપણે કંપની વાળા જાદુગર છે, સમજ્યા. અને કેલાલ સાહેબ, કેટલા શો અત્યાર સુધીમાં આપના? તમે તાજુબ થશો, આજે વર્લ્ડ રેકોર્ડ છે કે 21,007મો શો ચાલે છે. ઓ ગ્રેટ, એવરી ડે મેં બોલીએ એક શો શરૂ થયો ત્યારથી અમે શરૂઆત કરી છે. ભારતીય ઉદ્યોગમાં ઇન્ડિયન નેશનલ થિયેટર વાળા મનસુખ જોશી બોલતા હતા કે આ બીજો શો, આ ત્રીજો શો, એમ કરતા અમે પણ ડેઇલી અમે બોલીએ છીએ. ઓ ગ્રેટ. અને ખાસ કરીને મારે અત્યારે એ સવાલ કે આજે આપની એજ કેટલી છે? જે પ્રમાણે ફિટનેસ દેખાય છે હું માનું ત્યાં સુધી 60-65. અરે 83 વર્ષનો બુઢો છું આમ તો. ઓકે. અને 83 વર્ષની ઉંમરે પણ આજ સ્ફૂર્તિ, જે પ્રમાણે શો પર આપનું પરફોર્મન્સ, જે મોન્ટાજમાં કાર્યક્રમ શરૂ થયો તેની પહેલા જે પ્રમાણે મોન્ટાજ જોઈને સ્ટેજ પર જે આપનું પરફોર્મન્સ હતું, કદાચ કોઈ કહી ન શકે કે 83 વર્ષની એક વ્યક્તિ આટલું ફાસ્ટ પરફોર્મન્સ કરે. પહેલો શો 1940ની અંદરમાં જૂનાગઢની બાજુમાં મંથલી છે. હા, મંથલી ગામ. અને ત્યાં મેં 1.5 કલાકનો પ્રોગ્રામ બતાવ્યો હતો. ઓકે. અને લગ્નના અમે બે બસ લઈને ગયા હતા, એટલે પગસરાથી અમે ગયા હતા ત્યારે બતાવ્યો. બતાવ્યા પછી બધા આ તો શમશાનની વિદ્યા શીખી આવ્યા છે, આ તો વિચક્રાફ્ટ, આ કોઈ ડાકણની મેલી વિદ્યા લાગે છે. એટલે અમે જેવા બગસરા પછી લગ્ન પતાવીને બગસરા આવ્યા તે આખા ગામે અમારું ઘરનું પાણી હરામ કરી નાખ્યું. ઓ હા. ને મારી મા જે રોઈ છે, અને હું ભલે આપણે જાદુ આટલું જાણતા હોય એને ખબર હતી મારી માને, પણ એ કઈ પણ એ રોઈ રોઈને કે તે અમારું નાક કપાવી નાખ્યું. આજે આપણા ઘરનું ગોળાનું પાણી આપણે નગરશેઠના દીકરાઓ કહેવાય બગસરાના. અને આજે આપણું જો માં કે આપણે આપણે ત્યાં ઘરે ગોળો જો બાકી પાણી ન પીવે તો એનાથી વધારે દુઃખ ક્યુ કહેવાય. એટલે એ સમયે જાદુ વિદ્યાને સહેજ પણ જાદુનું પ્રમોશન નહોતું મળતું સમાજ. જરાય નહીં, જરાય નહીં. તો ઘણી તકલીફ પડી હશે એ સમયે. અરે તકલીફ તો એટલો સંઘર્ષ કર્યા છે મેં કે એની કોઈ કલ્પના ન કરી શકે. અરે અમારા પિતાશ્રીએ પણ કહેલું, અમે એના પછી અમે કલકત્તા ગયા, બંગાળ અને જાદુનો દેશ ગલ્લી ગલીએ. કારણ કે ભાનુમતિકા પિટારા જો તમે સાંભળ્યું હોય તો એ જે પિટારા કહેવાય છે એટલે ભાનુમતિ 2000 વર્ષ પહેલા એક બહુ મોટી રાજકુમારી એ પોતે રાજ્ય કરતી હતી. ત્યારે બ્રહ્મદેવ એના હાથમાં, કામરૂદેશ એના હાથમાં, આસામ અને બંગાળ એ તો આપણે બ્રિટિશ ગવર્મેન્ટે અલગ અલગ કર્યા, ને તો એના ઉપર રાજ કરતી હતી. તો એના બધા ચેલાઓ એને બધા જાદુગર બનાવ્યા. એટલે આજે કલકત્તાની અંદરમાં તો તમે જ્યાં જોશો ત્યાં એક એક ગલીમાં કોઈક જાદુગર હશે.
આપણે વચ્ચે આપની તો વાત કન્ટિન્યુ ચાલુ રાખીશું, પરંતુ જુનિયરજી બોલો બોલો. દર્શક મિત્રો, આપને બતાવી દઉં કે અત્યાર સુધી આપે ખાલી જુનિયર કેલાર અને સિનિયર કેલાર એ રીતે જ આપ ઓળખો છો, પરંતુ પ્રોપર પરિચય કરાવું તો જે સિનિયર કેલાર એટલે કે કેલારના નામથી જે મશહૂર છે સમગ્ર વિશ્વમાં, તેમનું આખું નામ છે કાંતિલાલ ગિરધરલાલ વોરા. અને જુનિયર કેલાલ તરીકે જે પરફોર્મ કરે છે ને આપ બધાને ચકિત કરી દે છે, તેમનું નામ છે હર્ષદભાઈ કાંતિલાલ વોરા. તો હું આપને જુનિયર તરીકે કહું કે હર્ષદભાઈ તરીકે કહું? જે તમે મન થઈ ગયો, આઈ થિંક જુનિયર ભાઈ ઇઝ વેરી ગુડ. હસુભાઈ, ઓકે હસુભાઈ હસુભાઈ. તો જયારે પપ્પાએ આ લાઈન પકડી અને વિશ્વ વિખ્યાત એમની કલાથી એમને જયારે બધાને ચકિત કરી દીધા, સ્વાભાવિકપણે કે દીકરો હોય એ પણ બાપની જે લાઈન છે એ જ લાઈનમાં આગળ વધે. સાચી વાત. તો કઈ ઉંમરથી આપ કેલાલની સાથે જોઈન થયા? આમ તો મધરની જરાય ઈચ્છા નહોતી કે હું જાદુગર બનું. ઓકે. કારણ કે અમે અને મારી બે સિસ્ટર અમે જે મોટા થયા છે અમે કાકા કાકી પાસે મોટા થયા છે. જેવી રીતે આપના પપ્પાના મધરે પણ ના પાડી હતી આ ધંધામાં જવાની, એવી રીતે આપના મધરે પણ એને ત્યારે એટલા માટે ના પાડી હતી કે એને ત્યારે વિચકર આપને એમાં બધા ગણતા હતા. ઓકે ઓકે. અને મારામાં એટલા માટે ના પાડી કે 11-11 મહિના શો કરીએ અને એક જ મહિનો આ લોકો આરામ કરે, તો એ કે મારા સનની પાસે એમણે પ્રતિજ્ઞા લીધી કે હું મારા હસબન્ડ જ્યાં છે ત્યાં જ હું રહીશ એમની સાથે. ઓકે ઓકે. એટલે અમે મોટા થયા કાકા કે ભાઈ, એટલે અંદરમાં બહુ દુઃખ રહેતું હતું કે નાના નાના છોકરાઓ કંઈક બીમાર પડા પડે તો એનું મન આખું થી ત્યાં રહેતું, પણ છતાંય એને પ્રતિજ્ઞા લીધી એટલે એમને સાથે ફરવાનું હતું. એટલે એ મને કે હવે તારે પણ આ લાઈનમાં જો 11 મહિના રહી તો તારા વાઈફને પણ આવો જ દુઃખ ભોગવવું પડશે, એના કરતાં હું તને બિઝનેસમાં આમાં તારે જવાનું છે. મને તો તમને ખબર છે, તમે કીધું ને કે બ્લડમાં કંઈક આવતું હશે. યસ 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 યસ. તો હું છુપી જે શીખતો હતો. ઓકે. અને મમ્મીને ખબર ન પડે, મમ્મીએ પ્રતિજ્ઞા લેવડાવી હતી ફાધર પાસે કે તમારે તમારા સનને એક પણ આઈટમ નથી શીખડાવવાની. ઓકે. એ નહોતા શીખડાવતા. ઓકે. પણ મારે જાદુગરોની ક્લબ જે છે ને એમાં બધા એને થતું હોય લાલ સાહેબનો દીકરો મારી પાસે શીખવા આવે છે, આવા મોટા મહાન જાદુ કેલાલના સનને તો આપણે શીખડાવીએ જ ને. ઓકે. એટલે એનું ગૌરવ થતું હતું. ઓકે. એટલે બધા મને ઘણું શીખડાવતા. એમાં થોડાક શીખી ગયા પછી એક વાર વડોદરામાં મેં પપ્પાને કીધું કેલાલ નેવર ડાય, જેમ ફેન્ટમ નેવર ડાય. ફેન્ટમ એક પછી એક આમ થતો હતો, પણ માણસો ગામને એમ હતું કે ફેન્ટમ કોઈ મળતો નથી. કેલાલ નેવર ડાય તો કે કેવી રીતે બને? મેં તો તને કઈ શીખવ્યું, મેં કઈ નહીં શીખવ્યું, તમે મારું એક અડધો કલાકનું તમે મારી આઈટમ જોવું હું કેવી રીતે બતાવું છું. ઓકે. એ અડધો કલાકની આઈટમ બતાવી તો પપ્પાના હાથમાં તો પાણી આવી ગયા, કારણ કે એમને તો થયું કે આ મારું આટલું સરસ રીતે બતાવે છે. પણ મજાને બહુ દુઃખ થયું કે તમે બંને ભરી ગયા છો અંદરમાં અને તમે કઈક બંને જણા અંદરમાં જ આ શીખડાવ્યું છે. ઓકે. દુઃખી થઈને વયા ગયા કલકત્તા. ઓકે ઓકે ઓકે. પછી મારે કલકત્તા મધર પાસે બધું સમજાવવું પડ્યું કે જો આ બધા જાદુગરો મને પછી આપ એમને કન્વિન્સ કર્યા. કન્વિન્સ કર્યા અને એને થયું કે આના બ્લડમાં આ મેજિક જ છે, એટલે પછી પરમિશન મળી. અને 1980 માં પરદેશ જઈ રહ્યું છે. ઉપર ભગવાન નેસી ધરતી માં હતા, બધી થઈ ગઈ ધરતી. તૈયાર મસાલો ક્યાંકથી મળી જાય તો ફટકારી દેવો. છે અભિવ્યક્તિનો સૌને અધિકાર, આ છે જનતાનો અવાજ. જનતાનો અવાજ શનિવારે રાત્રે 9:30 પુનઃ પ્રસારણ રવિવારે 7:30 તથા સોમવારે 12:30. દર્શક મિત્રો, બ્રેક પછી આપ બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે. અને આજે ગેસ્ટ એટલે એક ગેસ્ટ નથી, પરંતુ ગેસ્ટ એટલે એક કરતા વધારે, અને એ પણ એવી જોડી કે જેણે વિશ્વની અંદર પોતાની કારીગરી કલાથી સમગ્ર વિશ્વ બંધુઓને અને જેટલા પણ લોકો કદાચ ભાષા સમજે કે ન સમજે, પરંતુ જાદુની જે કળા છે તેમાં ક્યારેય ભાષા નડતી નથી. હસુભાઈ અને કેલાલજી, આપ બંનેને એક મારો સવાલ. આજે ભાષાની જ વાત નીકળી છે તો જે પ્રમાણે આપણે ઇન્ટરવ્યુ શરૂ થયો એની પહેલા આપણે પર્સનલ વાત કરતા, તેમાં આપણે કીધું કે વિશ્વના લગભગ દરેકે દરેક ખૂણામાં આપણે શો કરેલા છે. બરાબર છે. મારે આપને પૂછવું છે કે અમુક દેશ એવા પણ હશે કે જ્યાં ઇંગ્લિશ પણ કદાચ નહીં સમજતા હોય, એવા દેશમાં શું થતું હતું? સમજો ને કે જાપાનની અંદરમાં 1,00,000 માં 2 જણા સમજે,
ઇંગ્લિશ સારું ઇંગ્લિશ દસ હજાર ની અંદર માં તમે જો તો એ તૂટી ભાંગું એક જણ બોલે, અમે તો આખો અનુભવ કર્યો છે. કારણ કે જાપાનમાં અમે 3,200 નાઇટ કરી, પણ અમે વિચારી કર્યો કે આપણે જો જાપાન જઈએ છીએ તો પેલા જાપાનના રાષ્ટ્રીય ગીત કયું છે, એના સોંગમાં આજે અત્યારે આ જમાના પ્રમાણે અત્યારે કયો સોંગ ચાલે છે, કોઈ કઈ આર્ટિસ્ટ નો ચાલે છે, એ અમે એની કેસેટો મંગાવી. અને એવું છે ને કે કરોડ રસ હોય તો પછી અમેરિકાના કોઈ સંગીતમાં આવશે કે ચાઇના હોય કે જાપાન હોય કે ભારત હોય, એ તમે એના સુરથી તમને લાગ્યા કરુણ છે. બિલકુલ. તો લેડી કટિંગ કરવું હોય તો એના જે કરુણ સીન હતા એ અમે મૂકી દીધા. તો પહેલી વખત હજી તો શરૂઆત કરી ઓપનિંગમાં, તો એના ગીત જોયા તો એ તો ગાંડા થઈ ગયા કે આ કોણ માણસ છે કે આપણું બધું કરે છે. ને અમે થોડું જાપાનીઝ ભાષા શીખી લીધી ત્યાંથી જવાટાણે. અમારો 2 મહિને માલ પહોંચે, 1.5 મહિને સ્ટીમરમાં, તો અમે બધું તૈયારી કરી હતી. એમાં અરિગુતો ગોદાઈ મસ્તા અને આને તેને ખંભાવા, એટલે એ બધા શબ્દો બોલે ત્યાં તો તમે જો તો આખું ટોળું હોલણ થઈ જાય. આત્મીયતા લાગે, આત્મીયતા કે આ માણસ આપણો છે. અને આપણે ત્યાં તમે જોવો ને કે કોઈ યુરોપિયન આવે અને આપણે નમસ્તે કરે તો આપણે રાજી રાજી થઈ જાય. અહોભાવ આપણે, પછી એ અહોભાવ એને આપણે કર્યા. અને 15 કે 20 દિવસમાં એક ટીવી આર્ટિસ્ટ લેડી એ બધું કોમેન્ટ્રી કરતી હતી, ઇંગ્લિશ નો ઓલામાં કરતી હતી. ઓકે, તો અમે એની આગળ શીખી લીધું બધું. ને પછી કીધું તારે કોક વખત ઉભો રહેવાનું, બસ બીજું અમે જ બોલશું. ક્યાં તમે અટકે, ત્યાં સુધી નું તમને કહું કે આ જુનિયર જે છે એને પછવાડે થી જયારે આવે ત્યારે કરોડો ની અબજોપતિ માણસો એને ખંભા ઉપર બેસાડી લઈ આવતા. અરે ધામધૂમ તમે જોવો તો એવું હસો. ખાસ કરીને એક એવો કોઈ બનાવ કે જયારે હિન્દુસ્તાનમાં હોય કે વિદેશમાં, એક એવો બનાવ કે જે ઘણા બધા એવા બનાવ બન્યા છે, પણ એક એવો કોઈ ઇન્સિડન્ટ કે જયારે જિંદગીમાં નહીં ભૂલી શકો. એવા ઘણા બનાવો છે, એક બે નથી, એમાં તમે ભૂલી શકાય એમ નથી. જેમ ફાધર જે છે એમને બનાવની અંદરમાં કે એને એપેન્ડિક્સ નો દુખાવો પડેલો બહુ મોટો. કઈ જગ્યાએ? જાપાનમાં. હા. અને એમાં અમે ઓસાકા થી આગળમાં જઈ ગયા હતા ને ત્યાં એને દુખાવો પડતો માસુમોટો, માસુમોટોમાં. ઓકે. તેમાં 300 કરવાના હતા, 200 હાઉસફુલ થયા, 300 હાઉસફુલ થયો, અને 300 કરવાના દુખાવો એટલો બધો ઉપડ્યો. તો ડોક્ટરે ત્યાં બતાવ્યું તો ડોક્ટરે કીધું કે આમને તો ઓપરેશન હમણાં હમણાં કરવું પડશે, આ તમારે 300 કેન્સલ કરવા પડશે. અને આમને ફાધરે કીધું કે ના, જો હું 300 કેન્સલ કરી તો લાખો માણસો જે આજે ક્રેઝ જે છે મારા ઉપરમાં એ લોકો શો જોવા માટે કેન્સલ થશે, અને ઉપરથી પાછું જે અમારો સ્પોન્સર છે એ તો મરી જશે. ઓલરાઇટ. એટલે આને એમ કીધું કે તમે ભલે ઓપરેશન કર્યો, પણ તમે મને કોઈ એવું ઇન્જેક્શન આપો અને તમે મને ગમે તેમ કરીને ધીમે ધીમે મને શો કરવા દો, જો ન થઈ શકે તો ઓપરેશન કરજો, પણ એમ એક સામતો હમણાં ના ના પાડો, એક દિવસ માટે માટે મને જવા દો. ઓપરેશન ઓપરેશન રૂમ માંથી અમે બહાર આવ્યા. મીન્સ શો મેં એને કીધું કે આજે 20 લાખ રૂપિયા પાછા લઈને આવ્યો છે અમારો સ્પોન્સર ટોક્યો થી, તો એ તો 20 લાખ મરી જશે. તમે અમને એટલી બધા કરો કે તમે કઈક ઓપરેશન ના બધું લઈને થિયેટરમાં આવો, જો મારું બસ થશે તો તમે કરજો. એ કે બસ થઈ જવાનું છે. એટલે ઓપરેશન ઉપરથી આના મમ્મી અને અમે 2 જણે એટલી રિક્વેસ્ટ કરી કે આ એક એવો માણસ છે કે જે આપણી જાપાનીઝની પ્રજા માટે આટલી મહેનત કરી ગયો છે, તો એક વખત આપણે હિંમત કરીએ. અને હાઉ વોઝ ધ શો, એ જે એના પછી જે શો ચમત્કાર, આ તો ઉપરવાળાને જોઈએ કે આપણે કંઈક બીજા માટે સેક્રિફાઈસ આપ્યો હતો, એટલે તરત જ પેલો શો જેવો પૂરો થયો અને તરત જ ત્યાં આખું ઓપરેશન થિયેટર ત્યાં તૈયાર જ હતું. તરત એક્સરે આ તે નસો તરત જ બધું એને સોનિયોગ્રાફી ધરાવતો શરૂ કરી જોયું, તો જે બસ થવાની જે વાત હતી એમાં એપેન્ડિક્સ એનું અડધું થઈ ગયું. ખરેખર. અને 300 જેવા પૂરા થયા ને ત્યાં તો જોયું તો એપેન્ડિક્સ ગાયબ. એટલે ત્યાંના ડોક્ટરો એટલા બધા ખુશ થઈ ગયા અને વિચારમાં પડી ગયા. શરૂઆતમાં જ આપે કીધું તે પ્રમાણે મોટા મોટો જાદુગર છે તે વાત. અને એના પછી એને જે બીજે દિવસે સન્માન કર્યું એનો આખો વળઘોડો કર્યો, આખા પેપરોમાં છપાયું કે અહીંથી આખું મોટું આખું આનું જુલુસ નીકળશે, જેના બધા ડોક્ટરો માસુમોટોના જટ્ટા ડોક્ટરો છે એમાં ભાગ લીધો, બેન્ડ વાજા પાર્ટી સાથે એમનું સન્માન કર્યું, જે વળઘોડો કર્યો. ને એ એમ લાગે કે આપણે ઇન્ડિયામાં કોઈ મિનિસ્ટર નો આવો વળઘોડો નો એવો આપતો. હસુભાઈ, આજ 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 પ્રસંગે અત્યારે મારે એક બીજો સવાલ પૂછવાની મને ઈચ્છા થાય છે કે જયારે પણ વાત આવે જાદુની વાત આવે ત્યારે ઓબ્વિયસલી ગુજરાત હોય, હિન્દુસ્તાન હોય કે વિશ્વની અંદર, હિન્દુસ્તાનમાં જયારે ટોપ જાદુગર નું નામ આવે એટલે કેલાલ નું નામ આવે, ક્યારેક ઈર્ષા થાય ખરી? ના, ઈર્ષા તો આમાં ખબર જ હોય ને, ઈર્ષા તો જે બીજા જાદુગર થતી હશે. ક્યારેક થાય કે પપ્પા નું નામ જે ટોપ પર આવે છે ક્યારે મારું નામ? ના, એવું નથી થતું. એનું કારણ શું છે કે
કેલાલ પછી મારું નામ કેલાલ જુનિયર જે છે ને એ પછી કેલાલ થઈ જશે. કેલાલ થઈ જવાનું છે. કેલાલ ઇઝ નેવર ડાઈ મેમ. એટલા માટે આ તો જુનિયર ને મને ભેગા એટલે કરીએ છીએ કે સિનિયર ને જુનિયર બાજુ બાજુમાં ઉભા છે ને એટલે અમે સિનિયર જુનિયર રાખીએ છીએ. જયારે ફાધર કોકો નથી શો કરવા જતા કોકો ઇમ્પોર્ટન્ટ વર્ક હોય. આઈ 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 અન્ડરસ્ટેન્ડ. આપને પણ મારો આ સવાલ કે ડુ યુ ફીલ દેટ કે કદાચ આપ શો ન કરી શકો એવી પરિસ્થિતિ આવે ત્યારે વિશ્વાસ છે કે જુનિયર કેન કન્ટિન્યુ ધીસ શો એન્ડ ધીસ બેનર. પણ તમે તાજુબ થશો, એને 3 વર્ષ સુધી જાપાનમાં હું ગયો જ નતો. મને સ્પોન્સર કે તમારા દીકરા જે કરે છે તમારે આવવાની જરૂર નથી. જુનિયર કેટલે ઠેકાણે મારી પાર્ટી અલગ હાલે ને એની પાર્ટી અલગ હાલતી હતી. પણ છેવટે એને હસુભાઈ જ કીધું કે તમને જીવાડવા છે અમારે, એટલે તમે આપણે બે ભેગા કરીને તમને થોડું રિલીફ મળે. બીજું આજે હું તો વયો જઈશ પણ બાપ છે બેટા સવાયા એની મને બહુ અભિમાન છે. મને કે મારો દીકરો કદાચ જેમ સર કર્યું છે તેમ અમે એવું જ કરશે. અને કોઈ પણ બાપ એવું ઈચ્છા રાખતો જ હોય કે હું જે છું મારા કરતા પણ એક સ્ટેપ આગળ મારો દીકરો. કુદરતનો નિયમ છે એ, લોહીમાં એવું હોય. બધાના જાદુ જાદુની જ વાત નીકળી છે. તો આપ જે પ્રમાણે અત્યારે ચાલી રહ્યું છે, જે ક્યાંય જાદુનો ખોટો ઉપયોગ થતો હોય અથવા તો અંધશ્રદ્ધા માટે જાદુનો ઉપયોગ થાય છે, એના માટે આપનું શું સ્ટેટમેન્ટ છે? અરે તમે તાજુબ થઈ જશો. અમે હૈદરાબાદની અંદરમાં મોટો પત્રકારોની એટલી મોટી ભીડ હતી, અમે બોલાવીએ છીએ પત્રકારોને, ત્યારે એક જણાએ કીધું કે તમે જો છો ને અમારા અહીં સાંઈ બાબા જે છે એ તો ઉપરથી એની દેન છે જે કાઢી શકે છે, ને તમે નજરબંધી કરો છો આટલો ફરક છે. મેં કીધું ગલત છે કે હું એટલા કાઢી શકું. અને ત્યાં મેં કીધું એ ભભૂતિ જરા જરા આપે. જયારે મેં ઢગલો 1/2 કિલો ને ઢગલો હાથ બતાવી ખાલી બતાવીને મેં કાઢ્યો, ત્યારે એને સવારના લખ્યું કે આ બધા ફ્રોડ છે સાધુઓ બધા, ચમત્કાર ઉપર ની કઈ છે નહીં. અને મારું લાયસન્સ કેન્સલ કરાવી દીધું. અરે 10 દિવસના હાઉસફુલ અને કેન્સલ, એટલે આપણે તો ધ્રુજારી છોટે છેવટે તો આપણે માનુષ ભાવ છે ને, આપણી તો કળા છે આ. એટલે છેવટે અમે કોંડા બાપુને મળ્યા, જે પહેલા એક જમાના બ્રહ્માનંદ રેડી ની અંદર માં, અને નરસિંહરાવ જેને મારો અહીંયા હાર પહેરાવે છે મને, ત્યારે કલા એ ત્યારે સાંસ્કૃતિક કલાના એ પોતે મંત્રી હતા. તો અમે એને મેળાને કીધું કે આ મારું આવું કર્યું છે. ત્યારે એ નાના પ્રધાને મેળા જેને આ મારું આ કેન્સલ કર્યું હતું. પછી અમે કોંડા બાપુ મને લઈ ગયા એને ઘરે, એ કે તમે આવું ખોટું કેમ કરો. ત્યારે અમે જોયું તો કમસે કમ 10 ફૂટનું કટઆઉટ ને ત્યાં પૂજા કરે ને કે આના હિસાબે હું આ મંત્રી બન્યો છું, સમજ્યા? એના આશીર્વાદથી મંત્રી બન્યો છું, એટલે હું તો એને માનું છું ભગવાન તરીકે. પછી મેં એને કીધું તમે એક વખત આપણે એને ભેગા કરાવી દો અમને, ને એ જેટલી ચીજો કાઢે ને તો હું 50 ગણી ચેલેન્જ, ઓપન ચેલેન્જ, ઓપન ચેલેન્જ. ને એ ચેલેન્જ ની અંદર માં ન્યાનું ડેકન ટ્રેબ્યુલ નીકળે છે અને હેરાલ્ડ નીકળે છે, એ બધાની અંદર માં આંધ્રપ્રદેશ ના બધા છાપામાં આવ્યું કે આને ચેલેન્જ ફેંકે છે. પછી કહે કે હું તમને સવારના 6 વાગે લઈ જાઉં છું, તમે તૈયાર રહ્યો થિયેટરમાં, હું લેવા આવું છું. એને એમ કે આ સતમુજ આપણે તો ભગવાન જ છે. તો પછી સાંઈ બાબાને એને કેવડાવ્યું કે અમે આવીએ છીએ લાલને લઈને. તો કે એને લાવવાની જરૂર નથી, એ તો પામર આદમી કહેવાય, એનું લાયસન્સ આપી દો. ઓકે, અને અમને લાયસન્સ આપી દીધો. એટલે કદાચ ક્યાંક એમને લાગતું હતું કે જે આપણે ચેલેન્જ કરી દીધું એમાં આપ સફળ થશો. ના ના, કોઈ દુનિયાનું એવી કોઈ દેન નથી. હું તો હજી કહું છું કોઈ સાધુ એમ કે હા, એની ભાવના હોય છે. જેમ આપણે સાંઈ બાબા હતા અસલ, એ પોતે કરુણા હતી, એ પોતે કે હે ભગવાન હું આને આશીર્વાદ આપું, તું મારું ઇજ્જત રાખજે, નહીં થતું તું. ને આ આવો સંકેત તો અમે અમને મને આ હસુભાઈને પૂછ્યો કે કેટલી વખત મને સંકેત થઈ જાય કે આ માણસ સાચો છે કે ખોટો છે. એક પ્રભુની કૃપા છે કે મને એક એવી સિક્સ સેન્સ છે, હું પહેલેથી કહી શકું છું. તમે નહીં માનો કે આપણા જો ગાર્ડનના રૂબિન સાહેબ, રૂબિન ડેવિડ, બહુ જબરજસ્ત, એની આંખોમાંથી આંસુ નીકળવા માંડ્યા કે તમે આ કબૂતરા ને આ બધું કાઢો છો તો હું વાઇલ્ડ એનિમલ્સ તમે કાઢી શકો. તો આ જુનિયર એમ કહ્યું કે તમે અમને લાઈન આપો તો એને પણ હું એક છોકરીમાંથી લાઈન બનાવું, લાઈનમાં છોકરો બનાવી દઉં.
તો કે શું વાત કરો છો. એના પછી અહીંયા આપણે હુસેન સાહેબ, આપણે આર્ટિસ્ટ જે છે એમ એફ હુસેન એને લઈને આવ્યા કે તમે આને હાર તોરા તમારે પહેરવા પડશે, આપણો આ મોટા મોટો પેન્ટર છે. મેં કીધું હું એને હાર નહીં પહેરાવું. એની આંખ જોઈને મને લાગ્યું છે કે આ હિન્દુ તરફી તો નહીં પણ એને એને આપણા પ્રભુ ઉપર પણ એને ગણિત નથી. ને ત્યારે એવું કઈ નહોતું કર્યું. એના પછી કેટલા ગંદા ચિત્રો આવ્યા, આજે કેસ ચાલે છે અને પોતે ભાગી ગયા છે. એટલે આ તો વર્ષો પહેલાની વાત છે કે રૂબિન સાહેબે કીધું કે તમે જે બોલ્યા તે સાચું બોલ્યા હતા. ઓ માય ગોડ, જાદુની વાત ચાલતા ચાલતા આપણા બધાની વચ્ચેથી કેલાલ અને જુનિયર કેલાલ ગાયબ થઈ ગયા છે. એની વે દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો. મને લાગે છે કે કેલાલને જ્યારે વિરામ લેવો હોય છે ત્યારે તે પોતાની રીતે વિરામ લઈ જ લે છે અને સાથે સાથે જુનિયરને પણ લઈ જાય છે. મળીએ એક નાના બ્રેક પછી. તૈયાર મસાલો ત્યાંથી મળી જાય તો ફટકારી દેવો. છે અભિવ્યક્તિનો સૌને અધિકાર. આ છે જનતાનો અવાજ. જનતાનો અવાજ શનિવારે રાત્રે 9:30 પુનઃ પ્રસારણ રવિવારે સાંજે 7:30 તથા સોમવારે બપોરે 12:30. દર્શક મિત્રો, બ્રેક પછી આપ બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે. અને ગેસ્ટ ઓફ ધ ડે ની અંદર આજે ખૂબ જ એવા જાદુઈ વ્યક્તિત્વ જેમનું જાદુઈ છે અને પ્રોફેશનલી પણ જેઓ વિશ્વ વિખ્યાત જાદુગર છે તેવા કેલાલ અને જુનિયર કેલાલ હાજર છે. કેલાલ, બ્રેક પહેલા આપણે વાત ચાલતી હતી અને હસુભાઈ જે પ્રમાણે બ્રેક પહેલા વાત ચાલતી હતી કે કોક એવો ચમત્કાર છે અને ક્યાંક સિક્સ સેન્સ સેવી. સ્વાભાવિકપણે કોઈ પણ નોબલ કોઝ થી તમે કોઈ પણ વસ્તુ કરો ત્યારે ઉપરવાળો એક તમને એક એવી પ્રેરણા આપતો હોય છે જે સારા કામ કરવા માટેની અને ખોટા કામ કરનાર લોકોને ઓળખવાની. બસ બરાબર છે. આ બંનેને મારો એક સવાલ છે, બંનેને એક પછી એક સવાલ પૂછી. સવાલ સેમ છે પણ જવાબ આપ બંને આપની રીતે આપવાનો છે. કેલાલજી, અત્યાર સુધીમાં આપે એટલા બધા જાદુ સ્ટેજ ઉપર કરેલા છે એક શો ની અંદર, ડિફરન્ટ અને કદાચ લોકો આંગળા નાખી જાય છે કે જાદુ તો આટલા સ્પીડી હોય છે, સાથે આપના કોસ્ચ્યુમ પણ જે રીતે ચેન્જ થાય છે એમાં પણ નો વન કેન બીટ યુ. ઓકે, આપને કદાચ જો આપના બધા જાદુમાંથી ટોપ 3 રેન્ક આપી હોય તમને ગમતા તો કયા કયા જાદુ ને આપો? હું તમને એક વાત કરું જી કે તમે એમ કહો કે આ 5 આંગળામાં કયો આંગળો તમને વધારે ગમે છે, એનો એવો અર્થ છે કે અમે 2000 આઈટમ જગતને આપી જી. હા, અને ત્યાં સુધીની કે 2000 આઈટમ આપી કે જેનો મદારી લોકોએ કોઈ જન્મ આપ્યો નહોતો. ને આજે કોણવાણે રાતના સપનાની અંદરમાં મને આવે કે તું આ કરો છો. ખરેખર આ તમને કહું, મેં ઘણા વૈજ્ઞાનિકોને જાપાનમાં પૂછ્યું તો કે અમને સપનામાં આવે અમે આખું આ ઉભું કર્યું હોય છે. આ બધા જે અત્યારે તમે સ્પેસમાં જાય ને આ જાય પણ ખરીતે સપનવતની અંદરમાંથી આ કુદરત આપે છે. ને અમને અનુભવ થયો છે, મને તો એટલી વખત થયું છે કે હું મારા આના મમ્મીને કહું કે અરે આજે મેં આવું જોયું છે ને મારે આ કરવું છે અને આ કંઈક ઇનોવેશન થાય એવું છે. હા, અરે હમણાં અમે 2 દિવસ પહેલા વાત કરી કે આપણે આટલો ભાગ ટુકડો કાપી ને એને પબ્લિકની સામે લઈ આવીએ. હા, ને પછી એને પાછા એના એનો પગ કાપેલો હોય એ પબ્લિક ની સામે બેસાડીએ ને એ બધે હાલવા માંડે. આ કલ્પના મેં આપણે બોલવા 2 દિવસ થયા આવે તમે કહ્યું, મને આ આવ્યું એટલે મેં આ વાત કરી. તો આ લગભગ આ જો આ શો કરો મીન્સ આ પરફોર્મન્સ આવે તો હું માનું ત્યાં સુધી કે જે અત્યાર સુધી લોકો ક્લેપિંગ કરે છે કદાચ જાપાનીઝ જે સ્ટાઇલ છે એ પ્રમાણે ઝૂકી જશે એવું લાગે છે. સેમ સવાલ મારો એ કે આપને કયા, મને પ્લીઝ આ રીતે પપ્પાની સ્ટાઇલે જવાબ નહીં આપતા કે 5 આંગળી, આપને પસંદગીનો એક સારામાં સારો જાદુ કયો? નહીં, સારા જાદુ ઘણા બધા છે પણ છતાં એક કરવામાં મજા આવે. વાઇલ્ડ એનિમલમાં જે લઈ ગયા ને જી, એમાં અમારો લાયન, ટાઈગર, એલિફન્ટ અને લિઝાર્ડ અને ચિત્તા, ક્રોકોડાઇલ. હા, ઓકે. આ 5 એનિમલો સાથે અમે જે પ્રોગ્રામ કરીએ છીએ ને એ આખા ઇન્ડિયામાં નહીં પણ એબ્રોડમાં પણ આ વાઇલ્ડ એનિમલ સાથે અમે જે એક્સચેન્જ જે કરીએ છીએ ને એ ઓલ ઓવર વર્લ્ડમાં અત્યારે નંબર 1 અમે થઈ ગયા છીએ. આપણો સમય ખૂબ જ ઓછો છે, લાસ્ટ પાર્ટ છે આપણા કાર્યક્રમનો. મારા થોડા રેપિડ ક્વેશ્ચન્સ ચાલુ થશે પરંતુ એની પહેલા એક મારો સવાલ આપ બંનેને. વોટ ડુ યુ ફીલ કે જે પ્રમાણે જાદુની કળા છે
એ જાદુની કળામાં આપણે વિદેશમાં પણ શો કર્યા છે, ત્યાં પણ પ્રતિભાવ જોયો છે, ત્યાંની સરકારનો, ત્યાંના ઓર્ગેનાઇઝરનો અને ત્યાંના ઓડિયન્સનો. ભારતીય જેટલા પણ ભારતમાં શો કર્યા છે, આપને શું ખામી લાગે છે કે જે હજી પણ ઇમ્પ્રુવ કરવા જેવી છે? આપ જેવા કલાકારોને જે પ્રમાણે પ્રોત્સાહન મળવું જોઈએ એના માટે આર યુ સેટિસ્ફાઈડ? ના ના, હું અમે આપણી સરકાર જે છે ને, એટલે સાંભળો, 9 વર્ષના બચ્ચાથી લઈને 100 વર્ષનો કોઈ બુઝુર્ગ આવે એ ખુશ થઈને જાય છે. યસ, તમે આવ્યા ત્યારે પછવાડે રાતના કેટલા માણસો ઉઠા હતા કે અમે આપ અમે 40 વર્ષ પહેલા જોયું હતું ને કે આજે અમે અમે આનંદ થઈ ગયો છે. તો આપણી સરકારને આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં અમને લીધા નથી, આ પોપટભાઈ વ્યાસે લીધેલા હતા કે આ સાંસ્કૃતિમાં આને લેવા જ જોવે, કે એક નાનકડો અપશબ્દ નહીં, એક ગંદકી નહીં, એક બીભસતા નહીં, અને પરિવાર આખો એક સાથે બેસીને જોઈ શકે. આજે નાટકમાં દિવ્યથી વાતો આવે છે, તો મારું કહેવું છે કે છતાં સાંસ્કૃતિક પ્રોગ્રામમાં દિલ્હી ગવર્મેન્ટ નથી લેતી, આય નથી લેતા, તો હવે આ લે તો આપણે એમ લાગે કે મેં જે તપસ્યા કરી છે એનું ફળ બીજા જાદુગરોને મળશે. રેપિડ રાઉન્ડ મારો હવે મારા એક ફર્સ્ટ સવાલો પૂછીશ અને જવાબ આપ બંને પણ એટલા ઝડપથી આપો એવી અપેક્ષા રાખીશ. આપનો ફેવરેટ હીરો કોણ છે ભાઈ? મારો ફેવરેટ હીરો અત્યારે સૌથી વધારે જુઓ તો આપણે ઓલો ઋતિક રોશન. આપનો? મારે તો રાજ કપૂર, દિલીપ કુમાર. હિરોઈન? હિરોઈનમાં તો અમારે ઐશ્વર્યા રાય છે. હિરોઈન? હિરોઈન ની અંદર માં મને એટલો રસ નથી, આવું તને બહુ ફ્રેન્ક લેવાય. સાધુ વિલન? વિલન? વિલન કોણ? વિલન ની અંદર માં જો હું તમને કહું તો પ્રાણ ને હું અત્યારે સલામ કરું છું. વિલન માં? વિલન માં તો પરેશ રાવળ. પરેશ રાવળ. ફેવરેટ બુક કઈ? મારી ફેવરિટ બુક તો હું તમને કહું કે અત્યારે આ ઓલા રૂમ ની અંદર માં 2000 બુક્સ છે. તમે કોઈ પણ લેખક મારા પ્રેમી છે, છતાં હું જય ભીખુભાઈ ને બહુ માનું છું. ઓકે, આપના ફેવરિટ બુક? મેજિક બુક જ ખાલી, બસ. ઓકે, આપને કલર કયો ગમે? મને કલર તો કોઈ પણ ગમે. આપને? લાલ. લાલ કલર. આપની ફેવરિટ ગાડી કઈ? મારી તો તમે નહીં માનો, મારુતિ મારી ફેવરિટ ગાડી છે. અહીંયા દીકરું તો ઓપિનિયન. આપને? આપને કઈ ગમે છે? અમારે તો આ મરીના આવી છે હમણાં, બહુ સરસ ગમે છે. ઓકે, આપની ફેવરિટ ડિશ કઈ? કઈ ફૂડ સૌથી વધારે રસોઈ બનાવે તો કઈ સૌથી? તમને બસ આટલી વાત કરું કે આના ભાઈ આજે કેટલા 35 વર્ષ થઈ ગયા છે, એ કે પપ્પા એક વખત તો બોલો તમને શું ખાવાનું ગમે છે. મેં કીધું જે હોય ગમે, ત્યાં સુધી નું હસુભાઈ કોઈ નિમક ઓછું હોય તો આને ખબર પડે મને. હસુભાઈ મારે તો સિઝલર અને પીઝા. સિઝલર અને પીઝા. અરે સૌથી વધુ ગુસ્સો ક્યારે આવ્યો તો આપને? કોઈ ખોટું કરે ને એનો મને ગુસ્સો. ઈશીભાઈ ની આપને ગુસ્સો ક્યારે આવ્યો? ગુસ્સામાં તો એવું છે કે ખાલી અમારા મેજિક ની અંદર કઈ ભૂલ ચૂક થતી હોય ને ત્યારે જયારે મગજ ગરમ સ્ટેજ ઉપર આવી જાય. સ્ટેજ ઉપર હેપીએસ્ટ મુમેન્ટ કઈ? જિંદગીમાં સૌથી વધુ ખુશ થયાની લાગે. ખુશ થયો હોય તો એ માટે કે આ ઉંમરે કોઈ 25 વર્ષનો ને 20 વર્ષનો જે જવાન મેજિશિયન ને પાગલ થઈ જાય છે કે આવી સ્ફૂર્તિ તમારે આગળ કેમ છે. આજે 4 પેઢી આના દીકરાનો એના દીકરો આજે એને હું જોઈને આનંદ થાય છે. હું રમાડું છું, 4 પેઢી જોઉં છું ને 3 પેઢી પહેલા જ હોય, 7 પેઢી મેં મારી આંખોને સામે. વોટ ઇઝ યોર હેપી? તમારી કઈ હેપીએસ્ટ મુમેન્ટ કઈ હતી? સૌથી વધુ ખુશ થયો હતો? હેપીએસ્ટ માં તો બસ સૌથી ફોરેન યર માં જણું હું શો કરી રહ્યો હતો એનું જે પબ્લિક ની જે આવકાર મળે, આવકાર જે મળે છે ને ત્યારે મને એમ લાગે છે કે કઈક આપણે શું કરીએ છીએ. તો દર્શક મિત્રો, આ હતી ખૂબ જ સુંદર મુલાકાત અને અમને પૂરી પૂરી આશા છે કે એક આવી મુલાકાત થોડી હટીને કેલાલ અને જુનિયર કેલાલ ને આપે સ્ટેજ પર જાદુ કરતા જાય. અહીંયા પણ ઓબ્વિયસલી એમને થોડુંક તો કરીને બતાવ્યું, આપણે બધાને અને મને પણ ચકિત કરી દીધા હતા, પરંતુ કોઈક અંદરની વાતો, અંતરંગ વાતો આજે આ કાર્યક્રમમાં કરી. મને ખ્યાલ છે ઘણી બધી વાતો આપણે જાણવી છે કેલાલ અને જુનિયર કેલાલની, પરંતુ સમયની મર્યાદા છે, જરૂરથી બીજો સમય મળશે અને જો બંને જણા પરમિશન આપશે તો ફરી એક નેક્સ્ટ મુલાકાત પણ રાખીશું. દર્શક મિત્રો, અહીંયા છૂટા પડવાનો સમય થઈ ગયો છે, પરંતુ આ કાર્યક્રમ કેવો લાગ્યો તમને જરૂરથી લખીને મોકલો. અમારું સરનામું છે સીડી ન્યૂઝ, સી 202, સજાનંદ કોમ્પ્લેક્સ, સ્વામિનારાયણ મંદિરની સામે, શાહીબાગ, અમદાવાદ. દર્શક મિત્રો, આ જ રીતે નેક્સ્ટ એપિસોડમાં ફરીવાર હાજર થઈશું એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી મને કેલાલને અને જુનિયર કેલાલને રજા આપશો. નમસ્તે.